તો હેલો મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં હું તમને આજે શીખવાડવાની છું દાળ બાટીની રેસિપી તો એના માટે મેં અહીંયા ઘઉંનો એક વાટકી જાડો લોટ લીધો છે હવે એક ચમચી ઝીણો લોટ ઉમેરી લઈશું તમે એકલો રવો પણ લઈ શકો છો જાડા લોટની જગ્યાએ તો હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશ ત્યારબાદ અજમો ઉમેરી લઈશ ત્યારબાદ અડધી ચમચી જેટલો ખાવાનો સોડા ઉમેરી લઈશ કે બાટી ઝડપથી ચડે હવે તેલનું મોણ ઉમેરી લઈશું બેથી ત્રણ ચમચી એટલું ઘી લઈ લઈશું તમે એટલું તેલ અથવા ઘીનું મોણ પણ કરી શકો છો હવે લોટને સારી રીતે તેલનો મિક્સ કરીને પછી આપણે એનો લોટ બાંધી દઈશું લોટ આપણે વધુ પડતો ઢીલો કે વધુ પડતો કઠણ નથી બાંધવાનો મીડિયમ બાંધવાનો છે તો તમે જોઈ શકો છો આ રીતે મેં લોટ બાંધી લીધો છે તો હવે હું એને સારી રીતે કેળવીને પછી બાટીનો સેપ આપી દઈશ તો તમે જોઈ શકો છો આ રીતે મેં બધી બાટી બનાવવાની છે આપણે બધી બાટી આ રીતે બની જાય પછી આપણે બાટી કૂકરની અંદર આપણે એને મૂકી દઈશું ફાસ્ટ ધીમા ગેસની અંદર આપણે એને શેકી લઈશું વચ્ચે વચ્ચે એને જોતા રહીશું કે બળી ના જાય તો તમે જોઈ શકો છો બાટી રેડી થઈ ગઈ છે હવે આપણે દાળની તૈયારી કરી લઈશું એના માટે મેં એક નાની વાટકી તુવેરની દાળ અને મગની દાળને ત્રણ વાર ધોઈને બાફી લીધી છે એક ટામેટો ઉમેરીને હવે આપણે દાળને આ રીતે ઝેરણીની મદદથી ઝેરી લઈશું પછી મીઠું અને હળદર પાવડર ઉમેરી લઈશું પછી એને આપણે વઘાર માટેની તૈયારી કરી લઈશું તો બે ચમચા રા તેલ મેં લીધેલું છે એની અંદર રાઈ ઉમેરી લઈશું રાય તળે પછી જીરું એડ કરી લઈશું ત્યારબાદ લાલ મરચાં હિંગ સમારેલી બે ડુંગળી મેં લીધી છે એ બી આપણે ઉમેરી લઈશું એને ગોલ્ડન કલરની થાય સંતળાઈ જાય ત્યાં સુધી આપણે ઉમેરી એને મિક્સ કરીશું પછી ટામેટા મીઠું હળદર નાખીને મિક્સ કરી લઈશું આપણે મસાલો બધો આ વઘારની અંદર જ કરવાનો છે તો એક ચમચી મરચું પાવડર ધાણા જીરું ગરમ મસાલો પાવડર આદુ મરચું બધું નાખીશું લીમડાના પાન નાખીશું સારી રીતે મિક્સ કરી લઈશું પછી આપણે આ વઘાર દાળની અંદર ઉમેરી લઈશું અને દાળને સારી રીતે પછી મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો હવે આમાં મેં ગોળ ઉમેર્યું છે અમારે ગરપણવાળી દાળ ભાવે છે તમને ભાવે તો નાખી શકો છો તો તૈયાર છે આપણી બાટીની રેસીપી તો ફ્રેન્ડ્સ કેવી લાગી મને કોમેન્ટ કરીને જણાવજો